નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નોલેજ સાથે યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે ભારતના બંધારણની ટેસ્ટ નંબર અઢાર જોવાના છીએ જો મિત્રો તમને આ ટેસ્ટ પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરી દીજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આવેલા બે લાઈકનને ઓન કરી દીજો જેથી તમને આવનારા દરેક ટેસ્ટનું નોટિફિકેશન તમને મળતું રહેશે તો ચાલો મિત્રો આપણે આ બંધારણની ટેસ્ટ નંબર અઢાર ચાલુ કરીએ તો તેની અંદર સૌથી પહેલો પ્રશ્ન જોઈએ કે માનનીય શ્રી દ્વારા કટોકટીની ઉદ્ઘોષણા કરવાની જોગવાઈ ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે તેના ઓપ્શન છે ઓપ્શન એ ત્રણસો પચાસ ઓપ્શન બી ત્રણસો ઓપ્શન સી ત્રણસો બાવન અને ઓપ્શન ડી ત્રણસો ને ત્રેપન તો મિત્રો તમને દરેક પ્રશ્નનો જવાબ વિચારવા માટે પાંચ સેકન્ડનો સમય આપવામાં આવશે અને જો તમારે વધારે સમયની આવશ્યકતા હોય તો આ વિડીયોને પોઝ કરીને તમે સમય લઈ શકો છો અને હા મિત્રો તમને જેટલા પણ પ્રશ્નોના જવાબ આવડતા હોય તે કમેન્ટ સેક્શનમાં જણાવવું ભૂલતા નહીં તો મિત્રો આ પ્રશ્નનો સમય શરૂ થાય છે તો તેનો જવાબ બનશે ઓપ્શન સી ત્રણસો ને બાવન ત્યારબાદ પ્રશ્ન નંબર બે જોઈએ કે અનુસૂચિત આદિજાતિઓ માટે રાષ્ટ્રીય આયોગની રચના કરવાની જોગવાઈ ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે તો તેના ઓપ્શન છે ઓપ્શન એ ત્રણસો ઓપ્શન બી ત્રણસો સી ત્રણસો સાચો જવાબ બનશે ઓપ્શન બી ત્રણસો ને આડત્રીસ ઓબ્લિક ક પ્રશ્ન નંબર ત્રણ જોઈએ કે સંઘની કારોબારી સત્તા રાષ્ટ્રપતિમાં નિહિત થાય છે આ બાબત બંધારણના કયા આર્ટિકલમાં જણાવેલ છે તેના ઓપ્શન છે ઓપ્શન એ આર્ટિકલ પચાસ ઓપ્શન બી આર્ટિકલ એકાવન ઓપ્શન સી આર્ટિકલ બાવન અને ઓપ્શન ડી આર્ટિકલ ત્રેપન ઓપ્શન ડી આર્ટિકલ એટલે કે અનુચ્છેદ ત્રેપનમાં પ્રશ્ન નંબર ચાર જોઈએ કે રાજ્યપાલ શ્રીની મુદ્દત સામાન્ય સંજોગોમાં કેટલી હોય છે તેના ઓપ્શન છે ઓપ્શન એ ત્રણ વર્ષ ઓપ્શન બી પાંચ વર્ષ ઓપ્શન સી છ વર્ષ અને ઓપ્શન ડી ચાર ઓપ્શન બી પાંચ જોઈએ સેવામાં ન્યાયતંત્રને કારોબારી તંત્ર થી અલગ કરવા રાજ્ય પગલા ભરશે આ બાબત નીચેના પૈકી સામા દર્શાવવામાં આવેલી છે તેના ઓપ્શન છે ઓપ્શન એ મૂળભૂત ફરજોમાં ઓપ્શન બી રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં ઓપ્શન સી મૂળભૂત હકોમાં અને ઓપ્શન ડી આમુખમાં તેના સાથે જવાબ બનશે ઓપ્શન બી રાજ્ય રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં પ્રશ્ન નંબર છ જોઈએ કે સુપ્રીમ કોર્ટમાં પ્રવર્તમાન જોગવાઈઓ મુજબ મહત્તમ કેટલા ન્યાયાધીશોની નિમણૂક કરી શકાય છે તો તેના ઓપ્શન છે ઓપ્શન એ એકત્રીસ ઓપ્શન બી ત્રીસ ઓપ્શન સી ઓગણત્રીસ અને ઓપ્શન ડી અઠ્યાવીસ તો તેમાં સાચો જવાબ બનશે ઓપ્શન એ એકત્રીસ મિત્રો આ પ્રશ્નમાં અપડેટ આવી ગયું છે અત્યારે હવે હાલની અંદર કેટલી નિમણૂક કરી શકાય તો એકત્રીસ પ્લસ ત્રણ જે ત્રણ અત્યારે ન્યાયાધીશોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે તો એકત્રીસ પ્લસ ત્રણ એટલે કે ચોત્રીસ આવશે તો આ પ્રશ્ન અગાઉ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે અને હવે જો પૂછાય તો તમારે મિત્રો આ એકત્રીસ પ્લસ ત્રણ એટલે ચોત્રીસ જવાબ આવશે અને આ જૂનો પહેલા એકત્રીસ હતા ઠીક છે તો આ પણ ધ્યાનમાં રાખજો ત્યારબાદ પ્રશ્ન નંબર સાત જોઈએ કે સેન્ટ્રલ વિજિલન્સ આયોગમાં હાલમાં સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર ઉપરાંત કેટલા કમિશ્નર કાર્યન્વિત હોય છે તો તેના ઓપ્શન છે ઓપ્શન એ એક ઓપ્શન બી બે ઓપ્શન સી ત્રણ અને ઓપ્શન ડી ચાર તેના સાથે જો બનશે ઓપ્શન બી બે પ્રશ્ન નંબર આઠ કે ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા ઇન્ડિયન ઇન્ડિયા લેક્ચર સિરીઝ તેના સાચો જવાબ બનશે ઓપ્શન એ નીતિ આયોગ દ્વારા પ્રશ્ન નંબર નવ કે બંધારણના આર્ટિકલ બસો એસી હેઠળ નાણા આયોગની રચના કોણ કરે છે તેના ઓપ્શન છે ઓપ્શન એ રાષ્ટ્રપતિ ઓપ્શન બી વડાપ્રધાન ઓપ્શન સી નાણા મંત્રી અને ઓપ્શન ઓપ્શન એ રાષ્ટ્રપતિ પ્રશ્ન નંબર દસ કે નાણાં આયોગ દ્વારા કરવામાં આવેલી ભલામણ અને તેના ઉપર લીધેલા પગલાની યાદી કોને રજૂ કરવામાં આવે છે તેના ઓપ્શન છે ઓપ્શન એ સંસદના દરેક ગૃહને ઓપ્શન બી રાજ્યોની વિધાનસભાને ઓપ્શન સી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને અને ઓપ્શન ડી ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિને સાચો જવાબ બનશે ઓપ્શન એ સંસદના દરેક ગૃહને ત્યારબાદ પ્રશ્ન નંબર અગિયાર જોઈએ કે ચૂંટણી કમિશનરોની સેવાની શરતો અને હોદ્દાની મુદત રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ નિયમથી નક્કી કરશે આ જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં જણાવવામાં આવેલી છે તેના ઓપ્શન છે ઓપ્શન એ આર્ટિકલ ત્રણસો ઓપ્શન બી આર્ટિકલ ત્રણ ઓપ્શન બનશે ઓપ્શન બી આર્ટિકલ ત્રણસો ને ચોવીસ માં ત્યારબાદ પ્રશ્ન નંબર બાર જોઈએ કે ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષક સંઘના હિસાબો કોને રજૂ કરે છે તો તેના ઓપ્શન છે ઓપ્શન એ નાણાં મંત્રીને ઓપ્શન બી વડાપ્રધાનને ઓપ્શન સી રાષ્ટ્રપતિને કે ઓપ્શન ડી એક પણ નહીં રાષ્ટ્રપતિને પ્રશ્ન નંબર તેર કે લોક સેવા આયોગના કાર્યોની વિગતો કયા આર્ટિકલમાં આપવામાં આવેલી છે તો તેના ઓપ્શન છે ઓપ્શન એ આર્ટિકલ ત્રણસો અઢાર ઓપ્શન બી આર્ટિકલ ત્રણસો ઓગણીસ ઓપ્શન સી આર્ટિકલ ત્રણસો વીસ અને ઓપ્શન ડી આર્ટિકલ ત્રણસો એકવીસ

લોકસભાની મુદત પાંચ વર્ષથી બદલીને છ વર્ષ કરી દેવામાં આવી હતી તો તેના ઓપ્શન છે ઓપ્શન એ ચાલીસમાં સુધારો ઓપ્શન બી સુધારો ઓપ્શન સી ચુમ્બાલીસમાં સુધારો અને ઓપ્શન ડી ઉપરના પૈકી કોઈ નહીં તો તેનો સાચો જવાબ બનશે ઓપ્શન બી બેતાલીસમાં બંધારણીય સુધારા દ્વારા પ્રશ્ન નંબર સોળ કે ભારતમાં પ્રથમ મહાનગરપાલિકાની સ્થાપના ક્યાં થઈ હતી તો તેના ઓપ્શન છે ઓપ્શન એ મદ્રાસ ઓપ્શન બી અમદાવાદ ઓપ્શન સી મુંબઈ કે ઓપ્શન ડી તો તેનો સાચો જવાબ બનશે ઓપ્શન એ મદ્રાસમાં પ્રશ્ન નંબર સત્તર લોકસભામાં હાલ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે કુલ કેટલી બેઠકો અનામત કરવામાં આવી છે તેના ઓપ્શન છે ઓપ્શન એ એકસો ને નવ ઓપ્શન બી એકસો ને ઓગણીસ ઓપ્શન સી એકસો ઓગણત્રીસ અને ઓપ્શન ડી એકસો સાચો જવાબ બનશે ઓપ્શન ડી એકસો એક પ્રશ્ન જોઈએ કે કોઈ રાજકીય પક્ષે રાષ્ટ્રકક્ષાના રાજકીય પક્ષ તરીકે માન્યતા મેળવવા ઓછામાં ઓછા કેટલા રાજ્યોમાં માન્યતા મેળવેલ હોવી જોઈએ તેના ઓપ્શન છે ઓપ્શન એ ત્રણ ઓપ્શન બી ચાર ઓપ્શન સી પાંચ કે ઓપ્શન ડી છ તો તેનો સાચો જવાબ બનશે ઓપ્શન બી ચાર પ્રશ્ન નંબર ઓગણીસ કે રાષ્ટ્રપતિના મૃત્યુ અથવા રાજીનામા કે હોદ્દા પરથી દૂર થવાના અન્ય કોઈ કારણોસર ખાલી થયેલ હોદ્દા ભરવા માટેની ચૂંટણી કેટલા સમયગાળામાં થવી જોઈએ તો તેના ઓપ્શન છે ઓપ્શન એ જગ્યા ખાલી થયેલ નવ મહિનામાં ઓપ્શન બી જગ્યા ખાલી થયા બાદ આ બાર મહિનામાં ઓપ્શન સી જગ્યા ખાલી થયાના એના ત્રણ મહિનામાં કે ઓપ્શન ડી જગ્યા ખાલી થયાના છ મહિનામાં તો બનશે ઓપ્શન જગ્યા ખાલી મહિનામાં પ્રશ્ન નંબર કે કે બે તેથી વધુ રાજ્ય વચ્ચે એક જ વડી અદાલતની સ્થાપના કરવાની સત્તા કોની પાસે છે તેના ઓપ્શન છે ઓપ્શન એ સંસદ પાસે ઓપ્શન બી રાષ્ટ્રપતિ પાસે ઓપ્શન સી સર્વોચ્ચ અદાલત પાસે કે ઓપ્શન ડી લોકસભા પાસે તો તેનો સાચો જવાબ બનશે ઓપ્શન એ સંસદ પાસે